સુરતના કુંભારિયા ગામમાં ભરાયા છે પાણી. ખાડીના પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તો પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. ઘર પાણીની અંદર ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે. કુંભારિયા ગામમાં પાણી ભરાયા છે, લોકોને અવરજવર માટે પણ મુશ્કેલી પડી રહી છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, તો સામાન પણ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીની અંદર અનેક જે ઘરની સામગ્રી છે, સાધન સામગ્રી છે, તે પણ ખરાબ થઈ ગઈ છે. ખાડીના પાણી વરસાદી જે વરસાદ નહીં પરંતુ ખાડીના પાણી લોકોના ઘરની અંદર આવી ગયા છે. તો અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, જે ખાડીના પાણી છે તે લોકોના ઘરની અંદર ઘૂસી ગયા છે. આ ખાડી સમયાંતરે શું હંમેશા જ્યારે ચોમાસું હોય છે ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વરસાદે ગઈકાલે ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે બીજી બાજુ સુરતના મધ્યમાંથી કુના કુમારિયા હોય કે પછી સનિયા અહેમદ હોય કે લીંબાય વિસ્તારમાંથી ખાડી પસાર થાય છે. જો કે આ ખાડીમાં સમયાંતરે સફાઈ અથવા ડ્રેજિંગનું કામ કરવામાં નથી આવતું. ત્યારે બીજી બાજુ કામરેજના વાલક ખાતેથી જે રીતે આઉટર રિંગ રોડ આવી રહ્યો છે તેને લઈને વાલક ખાડીને પણ આ મીઠી ખાડી વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવી છે, જેને લઈને પાણીનું પ્રેશર વધી ગયું છે. હું દ્રશ્ય જો બતાવવા માંગીશ તમને કયા પ્રકારની પરિસ્થિતિ છે. સામે દેખાતા બિલ્ડિંગ છે, 10 માળના 8 ટાવર છે, એક માળ પર 4 પરિવાર રહે છે, એટલે કે અહીંયા 400 કરતા વધુ પરિવારો છે. અહીંયા આવવા જવા માટે માત્ર આ એક જ રોડ છે, અને જ્યાં આગળ પાણી ભરી વળ્યું છે. લોકોના ઘરમાં એપાર્ટમેન્ટ હોવાને લઈને પાણી નથી પ્રવેશ્યા, પણ પાછળ જે વસાહત છે વસાહતમાં લોકોના ઘરોમાં મોડી રાત્રે 3 વાગ્યા પાણીએ એન્ટ્રી કરી હતી. જે રીતે કહી શકાય કે વરસાદ શરૂ થતાની સાથે જ ખાડીઓ છે તે ઓવરફ્લો થવાની શરૂઆત થઈ હતી. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો કે લોકોના મકાનમાં 4 ફૂટ કરતાં વધુ પાણી પ્રવેશી ચૂક્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો, આગળ જતાં પાણી 5 થી 7 ફૂટ થઈ રહ્યું છે. પણ જે રીતે વરસાદ શરૂ થયો હતો ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થતાં જ લોકોએ પોતાના ઘર છોડી દીધા હતા અને મોડી રાત્રે 3 વાગે અહીંયા પાણીમાં પ્રવેશ કર્યો હતો. વહેલી સવારે સનિયા અહેમદમાં પણ એક બસનો ડ્રાઈવર આ પાણીમાં ઉતરી ગયો હતો, ત્યારે સ્થાનિક લોકોએ બસના ડ્રાઈવરને સમજાવી બસ પરત કરી અસંખ્ય લોકોના જીવ બચાવ્યા હતા. આપણી સાથે આગેવાન છે આ વિસ્તારના જાણીતા, આપણે સીધા વાત કરીએ. બાપુ, શું કહેશો, સનિયા અહેમદ હોય કુંભારિયા હોય, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે થયું છે, ગયા વર્ષે શું હતું, પાણી ભરાવાનું મુખ્ય કારણ શું? પાણી ભરવાનું મુખ્ય કારણ સરકારશ્રીનો 900 કરોડનો ટાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટને લઈને અધિકારીઓએ સીધું વાલક ખાડીનું પાણી અમારી સણિયાને મીઠી ખાડીની અંદર છોડી દીધું છે. જેને એ ખાડીની આજુબાજુ ઘણા ગામો આવે છે, જેમ કે કુંભારિયા, સારોલી, પરવટ, પાટિયા, મીઠી ખાડી, અને ઘણા લોકોને અહીંયા અસર કરે છે. આ ગામ છે કુંભારિયા ગામ છે, અને આ ગામને લગભગ લીંબાયત ઝોન લાગે છે, અને મારા સણિયા હેમાદ ગામને રોડને પેલી સાઈડે એ વરાછા ઝોન લાગે છે. અત્યાર સુધીની અંદર એક બી ઝોનનો માણસ અહીંયા સર્વે કરવા બી આવ્યો નથી. ગરીબનું કોઈ અત્યારે છે નહીં, અને જે ટાપીનો શુદ્ધિકરણના પ્રોજેક્ટને લઈને એ પ્રોજેક્ટને લઈને એ લોકોએ આની ઉપર કોઈ સર્વે કર્યું નથી, અને સીધું પાણી, ડ્રેનેજનું પાણી, જે ટાપી શુદ્ધિકરણને લઈને ડ્રેનેજનું પાણી અમને અહીંયા મરવા માટે છોડી દીધું છે. કેટલા દિવસ પાણી ભરાય? લગભગ તૂટક તૂટક 8 દિવસ પાણી રહ્યું છે. પાણી અમારે અહીંયા આવે છે, પાણી આવતું નથી એવું નથી, પણ 10 થી 12 ઇંચ વરસાદ પડે ને પાણી આવે. આ લગભગ 2 ઇંચ વરસાદ પડ્યો અને પાણી અહીંયા આવી ગયું, અને ગરીબ લોકોનું અહીંયા કોઈ નથી. પાણી કેટલા દિવસમાં ઉતરશે? પાણીનું કોઈ ઠેકાણું નથી. વરસાદ પડ્યો તો તાત્કાલિક પાણી ચડી જશે પાછું. ફરી એકવાર શરૂ થશે તો પાણી ભરાશે, તારાજી સર્જે તેવું દેખાય છે. હું બીજી બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે લોકોના ઘરોમાં. મોડી રાત્રે જે 3 વાગે પાણી પ્રવેશ્યા હતા, અને સનિયા અહેમદમાં 5 ફૂટ કરતાં વધુ પાણી રાત્રે 2 વાગે પ્રવેશ્યા હતા, અને રોડની બીજી બાજુ કુંભારિયા ગામ આવ્યું છે, સારોલી ગામ આવ્યું છે. આ ગામમાં રાત્રે 3 વાગ્યા બાદ પાણી પ્રવેશ્યા હતા, પણ અત્યારે ખાડીના પાણી સ્થિર થયા છે. વરસાદે વિરામ લીધો છે, વરસાદે વિરામ લીધા પછી પણ આ પાણી ઉતરતા હજુ પણ 3 થી 4 દિવસ લાગે તેવી શક્યતાઓ છે. કારણ કે સતત સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલો વરસાદ વાલક ખાડી થઈ મીઠી ખાડીમાં આવી રહ્યો છે, અને મીઠી ખાડીનું જળસ્તર સતત આ પ્રમાણે એક લેવલથી વહી રહ્યું છે. જો કદાચ વધુ વરસાદ પડે તો એની અસર સુરત શહેરમાં થાય, એટલે કે સુરતનો ઉધના અને લીંબાયત વિસ્તાર કે જ્યાં ગયા વર્ષે 3 વખત ખાડી પૂર આવ્યા હતા, સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે, એટલે કે સૌથી વધારે ખાના ખરાબી સુરત સિટીમાં સર્જાય. કારણ કે આ જે ગામોમાં પાણી ભરાય છે આ તમામ ગામો હાલમાં જ
सूरत महानगरपालिका में समावेश करवामां आव्या छे। पण सूरतना छेवाड़े आवेला गामों छे के ज्यां अत्यारे आ प्रकारनी परिस्थिति छे, कही शकाय के 400 परिवार अत्यारे अंदरना भागे छे, तेमने बहार निकळवू होय तो मात्र आ एक ज रोड छे के ज्यांथी तेओ बहार निकळी शके। एटले के संजय जे प्रकारे वरसादे धमाकेदार एंट्री करी छे तेने लईने खाड़ियों में पानी स्तर वधता आ खाड़ियों ओवरफ्लो थई छे, अने जो आगामी 5 दिवस में जे रीते भारे वरसादनी आगाही छे चोक्कस कही शकाय आ विस्तार में रहता लोकोना जीव તાળવે ચોટ્યા છે। કારણ કે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ખાડીઓમાં નથી કરવામાં આવી, બીજી બાજુ પાણી ભરાય અને 12 કલાક વીત્યા છતાં પણ હજુ અધિકારીઓ આ વિસ્તારની વિઝિટ નથી લીધી। જો કદાચ આ પાણીને અન્ય કોઈ જગ્યા પર ડાયવર્ટ કર્યો તો ચોક્કસ આ પાણી ઉતરી શકે, પણ હાલ જ્યાં સુધી વરસાદ વિરામમાં છે ત્યાં સુધી કહી શકાય કે આ વિસ્તારોમાં 4-5 દિવસ આવા પાણી સ્થિર રહેશે, અને જો વરસાદ પડશે તો આ પાણીનું લેવલ વધુ ઉપર જાય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। સંધ્યા જી બિલકુલ, જે સ્થાનિક સાથે આપ વાત પણ કરી એ સ્થાનિકોનો દર્દ અને રોષ આ બંને એક સાથે અહીંયા જોવા મળી રહ્યો છે કે તે જ કારણ કે તેઓનો સીધો આરોપ છે અને તેઓ કહી રહ્યા છે કે તાપી શુદ્ધિકરણ સામે મોટા સવાલો ઊભા કરી રહ્યા છે। તો સવાલ એ છે કે એ બજેટ જાય છે ક્યાં, એ બજેટ ક્યાં ખર્ચાય છે? શુદ્ધિકરણના નામે તો મોટા બજેટ ફાળવવામાં આવે છે, તો પછી એ રૂપિયા જાય છે ક્યાં? લોકોની મુશ્કેલી વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે એનો? બિલકુલ સંધ્યા, 900 કરોડ રૂપિયાનું તાપી શુદ્ધિકરણનું બજેટ રાજ્ય સરકારે ફાળવ્યું હતું। જો કે તાપીમાં ડ્રેનેજનું પાણી ના જાય તે માટે ખાડીઓને ડાયવર્ટ કરવામાં આવી હતી, જે સમયે વાલકની જે ખાડી છે તેને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવી ત્યારે ગામના લોકોએ વિરોધ કર્યો હતો, ધરના પ્રદર્શન કરી રહ્યા હતા અને ચોમાસા પહેલાં પણ આ ખાડીઓની સફાઈ કરવા માટે રજૂઆત કરી હતી। આગેવાન આપણી સાથે જ છે, સીધા આપણે એમની સાથે જ વાત કરીએ। તાપી શુદ્ધિકરણને લઈને ખાડીઓને જ્યારે ડાયવર્ટ કરવામાં આવી છે, 900 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, શું કહેવા માંગશો? કારણ કે જે બજેટના પૈસા છે તેનો વપરાશ બીજી જગ્યા પર થયો, અહીંયા નથી થયો? નહીં નહીં, એવું નથી। અધિકારીઓએ ખરેખર આની પર સર્વે કરવું જોઈએ પ્રી મોન્સૂનની અંદર, એની અંદર ફ્લડગેટ મૂકવામાં આવે છે, એની ગાઈડલાઈન પ્રમાણે સરકારશ્રીના જે અધિકારીઓ છે એ લોકોએ કોઈ કામ જ નથી કર્યા, અને એ લોકોએ ઓલરેડી ખરેખર આ ખાડીની અંદર જેટલું પાણી સમાય છે એની કરતાં ડબલ ખાડીનું પાણી છોડી દીધું। ખરેખર પ્રી મોન્સૂનની અંદર એની ગાઈડલાઈન પ્રમાણે એને ફ્લડગેટ મૂકવા જોઈએ કે ભાઈ એ પ્રી મોન્સૂનમાં એ પાણી અહીંયા આવવા દેવાનું નથી, અને એના માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બી બનાવવો જોઈએ। પ્લાન હજુ બન્યો નથી, અને સીધું ડ્રેનેજનું પાણી અત્યારે જે આપણે અહીંયા ઊભા છે એ ડ્રેનેજમાં ઊભા છે, અને આ લોકોએ પૈસા વાપરા છે, ક્યાં વાપરા, હું વાપરા, યા તમને દેખાય છે? જો પૈસા વ્યવસ્થિત વાપરેલા હોત તો આ પાણી નહીં આવતે। લોકોનો રોષ છે, તાપી શુદ્ધિકરણના નામે સરકારે 900 કરોડ ફાળવ્યા, પણ આ પૈસા ક્યાં વપરાયા છે? ને જો વપરાયા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ગત વર્ષે પણ ના હોત, આ વર્ષે પણ ના હોત। અત્યારે જે રીતે પાણી છે, આ પાણી સંધ્યા ઉતરતા 3-4 દિવસનો સમય લાગશે, અને જો ફરી એકવાર વરસાદ શરૂ થયો તો આ 5 ફૂટનું પાણીનું લેવલ છે તે 7 ફૂટ સુધી જાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। એટલે કે તાપી શુદ્ધિકરણના નામે ચોક્કસ ખાડીઓને ડાયવર્ટ કરવામાં આવી છે, પણ એક ખાડીમાં 2 ખાડીનું પાણી છોડવામાં આવે, એટલે ક્ષમતા કરતાં વધારે પાણી છોડવાને લઈને વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે। લોકોનો સીધો આક્ષેપ છે કે 10-12 ઇંચ વરસાદ પડે ત્યારે અહીંયા પાણી આવતા હોય છે, તે પણ માત્ર 2-3 ફૂટ, પણ માત્ર 2 ઇંચ કે 4 ઇંચ વરસાદમાં જે પ્રકારે આ વિસ્તારોમાં પાણી ભરાયા છે 4-5 ફૂટ, અને પાણી ઉતરતા 5 દિવસ લાગશે। ગયા વર્ષે પણ આ જ વિસ્તારોમાં 18 દિવસ જેટલું પાણી રહ્યું હતું, એટલે કે 5 દિવસ પાણી રહ્યા બાદ 24 કલાક પાણી ઉતરે, અને ફરી એક વખત વરસાદની એન્ટ્રી થતાં ફરી 5 દિવસ, એમ કરીને 18 દિવસ પાણી રહ્યું હતું। એટલે કે ગયા વર્ષની જો શીખ તંત્રએ લીધી હોત તો આ વર્ષે આ પરિસ્થિતિ ના આવત, પણ પાપી શુદ્ધિકરણના નામે સરકારે ફાળવેલા પૈસાનો દુરુપયોગ થયો છે, કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવીને, જે કામગીરી કરવામાં આવી છે તે કોઈ પણ જાતના કહી શકાય કે પ્લાનિંગ વગર કરવામાં આવી છે, તેને લઈને આ વિસ્તારના લોકો સૌથી વધુ હાલાકીનો સામનો અત્યારે કરી રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, કીર્તિશ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો 900 કરોડ પાણીમાં ગરકાવ થઈ ગયા તેવું દેખાઈ રહ્યું છે, ડ્રેનેજનું આ પાણી લોકોના ઘરની અંદર પહોંચી ગયું છે, સવાલ એ છે કે રોગચાળો પણ ફાટી નીકળશે, 2-3 દિવસ આ પાણીને અસરતા થશે અને ત્યારબાદ રોગચાળાની દહેશત પણ અત્યારથી જ વર્તાઈ રહી છે। તો સુરતનું સનિયા અહેમદ ગામ પણ પાણીમાં ગરકાવ થયું છે, ખાડી ઓવરફ્લો થતા પાણી ઘૂસ્યા છે ગામમાં, 5 ફૂટ જેટલા પાણી ગામની અંદર જોવા મળી રહ્યા છે। તો મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, આપ જોઈ શકો છો ગામની અંદર આ પાણી ઘૂસેલા છે, અને જાણી જોઈને આ પાણી છોડવામાં આવ્યું છે તેવો લોકોનો આરોપ છે। જેટલી મર્યાદામાં પાણી છોડાતું હોય તેના કરતાં વધુ ડબલ પાણી અહીંયા છોડાયું છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
सूरत में पड़ेला भारे वरसाद ने लईने सूरत नी मच्छरी पसार थती खाड़ियों में जे रीते पानी नुं स्तर वधू छे, खास करीने सूरत ना छेवाड़े आवेलुं सनिया अहमद गाम छे के जे पानी में गरकाव छे। दृश्य सीधा जोई शको छो के सूरत ना सनिया अहमद गाम में 5 फूट करता वधारे पानी भराया छे, कारण के आउट रोड जे रीते रिंग रोड आवी रह्यो छे, आ रिंग रोड ने लईने खाड़ीने डायवर्ट गामना तळावमां करवामां आवी छे, जेने लईने गया वर्षे पण अहींया 5 फूट करता વધુ પાણી ભરાયું હતું, જો કે પાણી ઉતરતા 5 દિવસ થયા હતા, ત્યારે ફરી આ વર્ષે પણ આ જ પ્રકારે પાણી ભરાયા છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો કે સુરતના છેવાડે આવેલા ગામમાં જે પ્રકારે પાણી ભરાયા છે, તમામ ઘરોમાં જે પ્રકારે પાણી છે, મંદિર જોઈ શકો છો કે મંદિરમાં 6 થી 7 ફૂટ જેટલું પાણી પહોંચી ગયું છે, કે જેમ જેમ નીચે જશો તેમ ઊંડાણ છે, અને ગામનું તળાવને લઈને જે રીતે પાણી વધ્યા છે તેને લઈને મુશ્કેલીઓ વધી છે। ખાસ કરીને સુરતના ગામમાં જ ગયા વર્ષે પણ 5 દિવસ કરતાં વધુ જ્યારે પાણી ભરાયા હતા, ત્યારે ફરી એક વખત આ વર્ષે પણ આ જ રીતે પાણી ભરાયા છે, જેને લઈને મુશ્કેલીઓ વધી છે। પણ સુરતમાં જો કદાચ ફરી એકવાર વરસાદ શરૂ થાય તો સુરતના લિંબાયત, ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી જે ખાડીઓ પસાર થાય તો તેને લઈને ખાડીઓમાં પાણીના પૂરની સંભાવના નકારી શકાય તેમ નથી, કારણ કે સતત ઉપરવાસમાંથી જે રીતે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદની આવક પણ આ ખાડીઓમાં થાય છે, તેને લઈને સતત પાણીઓનું સ્તર સુરતની ખાડીઓમાં વધી રહ્યું છે। કીર્તેશ, તો સુરતના સીમાડે આવેલી ખાડી 2 કાંઠે થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। દર વર્ષે આ ખાડીમાં પૂર આવવાના કારણે હજારો લોકોના ઘરમાં પાણી ગરકાવ થઈ જાય છે, અને તંત્ર દ્વારા દર વર્ષે ખાડીની સફાઈ માટે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ફરી એક વખત તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ દેખાય છે। સ્થાનિકોએ હંગામો પણ મચાવ્યો છે। ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદના કારણે સાપુતારામાં ખુશનુમા વાતાવરણ છે, તો ખાપરી, ગીરા અને અંબિકા નદી 2 કાંઠે છે। નાના ચેકડેમ છલકાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ગીરા ધોધ ફરી સક્રિય બન્યો છે। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ, વલસાડ શહેર માટે રાહતના સમાચાર। વલસાડને પીવાનું પાણી પૂરું પાડતો અબ્રામા વોટર વર્ક્સ વિયર ઓવરફ્લો થયો છે। વલસાડ શહેરને પીવાના પાણીની સમસ્યાથી મુક્તિ, ઔરંગા નદી 2 કાંઠે વહેતી થતાં અબ્રામા વિયર ઓવરફ્લો થયો છે। નગરપાલિકાના શાસક અને લોકોએ અનુભવી છે રાહત। રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે, અને આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, અને જેમાં વાપી, વલસાડ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે। બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ, કપરાડામાં આજે અંદાજે 3 ઇંચ વરસાદ, કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળા તોફાની સ્વરૂપે, ખડકવાડ નજીક આવેલ કોલક નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું છે, અને કેટલાક ગામો સંપર્કવિહોણા થયા છે। કોઝવે પર પાણી ફરી વળતા લવકર અને વરવટ, સિંધલા અને થપાલ દેહી દેવી જેવા ગામો સંપર્કવિહોણા થયા છે। જિલ્લાના વાપી, વલસાડ, પારડી, ઉમરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ વાઠેર પાસેથી। જી ભરત, શું અપડેટ વરસાદને લઈને, આજની પરિસ્થિતિ શું છે? જી બિલકુલ સંધ્યા, અત્યારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસે છે, જેમ કે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉપરવા સેવા કપરાડા તાલુકામાં છે। કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની સૌથી મોટો જે મધુબન ડેમ છે, જે જિલ્લાનો જીવાદોરી સમાન છે, આ મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેના કારણે અત્યારે ડેમમાં અંદાજે 90,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। આમ ભરપૂર માત્રામાં ડેમમાં પાણી આવતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું જરૂરી છે। પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આથી મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે, અને મધુબન ડેમમાંથી અંદાજે 75,000 ક્યુસેક છે પાણી છોડવામાં આવ્યું છે। આમ
मधुबन डेम माथी 75,000 क्यूसेक पानी छोड़वामां आवता मधुबन दमणगा नदी किनारा जे गामो छे ए लोकोने सतर्क रहेवानी सूचना आपवामां आवी छे। डेम माथी अंदर 75,000 क्यूसेक पानी छोड़ी छे एने कारणे अत्यारे दमणगा नदी अत्यारे तोफानी स्वरूपे वही रही छे। आथी सलामतीना भाग रूपे तंत्र द्वारा जे दमणगा नदी किनारा जे 35 जेटला गामो छे ए लोकोने सतर्क रहेवानी सूचना आपवामां आवी छे। परंतु संध्या एक वात ए पण छे के अत्यार सुधी जे 75,000 क्यूसेक पानी छोड़वामां आवी छे आथी जे नदीनुं पाणी छे किनाराની અંદર જ છે, પરંતુ જો 2,00,000 ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવે મધુબન ડેમમાંથી તો આ ગામોની અંદર અસર થઈ શકે છે। પરંતુ અત્યારે નદી તોફાની સ્વરૂપે વહી રહી છે, આથી તંત્ર દ્વારા અત્યારે ડેમમાંથી 35 ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને વલસાડ જિલ્લા કલેક્ટર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। જે રીતના ઉપરવાસ મધુબન ડેમના ઉપરવાસ એટલે કપરાડા તાલુકા અને મહારાષ્ટ્રમાં પણ જે રીતના સરાઉન્ડિંગ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે અને કારણે મધુબન ડેમમાં ભરપૂર આવક થઈ છે, એને પરિણામે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા અત્યારે ડેમના 7 દરવાજા 3 મીટર ખોલી અને 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી છે। આમ વલસાડ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામે છે, જોકે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ગઈકાલની સરખામણીમાં અત્યારે ઓછો વરસાદ છે, પરંતુ અન્ય જિલ્લાઓની સરખામણીમાં પ્રમાણમાં કપરાડા તાલુકામાં ભારે વરસાદ છે, આથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। સંધ્યા જી જી, મધુબનની શું પરિસ્થિતિ છે અને જે ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે શું ત્યાં પાણી પહોંચી શકે છે, જો હજુ પણ વરસાદ પડે તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? જી બિલકુલ સંધ્યા, જે રીતના ગઈકાલે જે કપરાડા તાલુકામાં 4 ઇંચ અંદાજે 4 ઇંચ વરસાદ હતો, આજે પણ મોડી રાતથી જે રીતના વરસાદ વરસ્યો છે અત્યાર સુધી કપરાડા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ કાપ્યો છે। જે મધુબન ડેમ છે કપરાડા તાલુકાની સાથે મહારાષ્ટ્રના જે છેવાડાના વિસ્તારો છે એ બોર્ડરના એરિયાનો આ ડેમ છે, આથી મહારાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં જયારે વધારે વરસાદ થાય અને કપરાડા તાલુકામાં પણ જયારે વધારે વરસાદ થાય ત્યારે આ ડેમનો આ કેશમેન્ટ એરિયા છે એમાં ભારે પ્રમાણમાં વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક થાય છે। આજે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ છે, મહારાષ્ટ્રના પણ છેવાડાના વિસ્તારોમાં વધારે વરસાદ છે અને કપરાડામાં પણ ગઈકાલે 4 ઇંચ અને આજે 3 ઇંચ અને 7 ઇંચ જેટલો વરસાદ છે, આથી મધુબન ડેમમાં પાણીની પૂરેપૂરી વધારે આવક થઈ છે। જોકે ગઈકાલે મધુબન ડેમની અંદર અંદાજે 11,500 ક્યુસેક પાણીની આવક હતી, પરંતુ જે રીતના વરસાદી પાણી છે નદી નાળાઓ માટે ડેમ સુધી આવી રહી છે, આથી હવે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે જે 11,500 ક્યુસેક પાણી હતું આજે વધી અને 90,000 ક્યુસેક પાણી છે, આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। આથી મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે અને અત્યારે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે। સંજય, આપને જણાવું તો કે દમણગા નદી છે એના ઉપર જે મધુબન ડેમ બનાવવામાં આવે છે, આ મધુબન ડેમમાંથી જો 2,00,000 ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવે તો નદીના પાણી છે એ કિનારો વટાવી અને આજુબાજુના જે ગામો છે એ લોકોને અસર કરી શકે, પરંતુ અત્યારે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, આથી નદીનું પાણી છે કિનારાઓની અંદર જ સમેટાયેલું છે। જો નદીના પાણી કિનારા વટાવીને જો બહાર આજુબાજુના વિસ્તારમાં પહેલા તો વધારે પરિસ્થિતિ વંશી શકે છે, અને જોકે હજુ અત્યારે પ્રમાણમાં જે રીતના ગઈકાલે 4 ઇંચ અને આજે 3 ઇંચ 7 ઇંચ વરસાદ વરસ્યો છે એટલે પ્રમાણમાં ઓછું પાણી આવી રહ્યું છે, પરંતુ જો ડેમમાં 1.5 લાખ કે 2 લાખ ક્યુસેક પાણીની આવક હોય ને એટલું જ પાણી 1.5 થી 2 લાખ ક્યુસેક છોડવામાં આવતું હોય ત્યારે વધારે પ્રમાણમાં અસર થઈ શકે, પરંતુ કોઈ ગામોને અલર્ટ કરાયા છે? જી સંજય, દમણગા નદી કિનારા જે 35 ગામો આવે છે આ 35 ગામોની અંદર વલસાડ જિલ્લાના ગામો છે, સાથે સાથે પડોશી સંઘ પ્રદેશ દાદરનગર હવેલી અને દમણમાંથી પણ આ દમણગા નદી વહે છે, આથી સંઘ પ્રદેશ દાદરનગર હવેલી વલસાડ જિલ્લો અને દમણના પણ જે ગામો છે નદી કિનારાના એ ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। સલામતીના ભાગરૂપે જે ગામના તલાટી અને સરપંચ છે એ લોકોને પણ સંપર્ક કરી અને વહીવટીતંત્રને એ લોકોને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। જોકે અત્યારે જ હમણાં થોડી સમય પહેલા જ કલેક્ટર સાથે વાત થઈ, તેઓને જણાવ્યા પ્રમાણે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, જો 2,00,000 થી 2.5 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવે તો ગામના પાણી છે નદીના પાણી એ ગામમાં અસર કરી શકે છે, પરંતુ અત્યારે જે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એમ કારણે અત્યારે વધારે વિકટ પરિસ્થિતિ નથી, પરંતુ તેમ છતાં ડેમના જે રીતના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને દમણગા પાણી નદીમાં જે રીતના પાણી છોડવામાં વધારો કરવામાં આવે છે, આ પરિસ્થિતિ પર વલસાડ જિલ્લા કલેક્ટર ખૂબ નજર રાખી રહ્યા છે અને સંબંધિત 35 જેટલા જે ગામો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને જે સરપંચો છે તેમને આ મેસેજ આપી દેવામાં આવ્યો છે, જો વધુ વરસાદ પડે
पानी वधारे आवे तो गामोनी परिस्थिति बगड़ी शके तेम छे, जो के हाल परिस्थिति काबू में छे। जेनो डर हतो तेज थयो विश्वना केटलाक देशों में कोरोना की तीजी लहर की शुरुआत थी गई है। डब्ल्यूएचओ ए कोरोना की तीजी लहर की चेतावनी आपी है। भारत में पण तेनो भय वधतो जोवा मळी रह्यो छे, त्यारे आवी स्थिति में लोग कोरोना नियमों नुं पालन करे अने रसीकरण माटे वधु जागृत थाय ते जरूरी छे। भारत सरकार को हम लोग धन्यवाद देते हैं, जो वैक्सीन ही में अभी जनता को जो दिला रहे हैं वो। बुलेटिन में तिरबस आटलू ज रजा आपशो। नमस्कार।